તો પહેલાં જ આપણે જોયું હતું કે એમએસસીઆઈના ચેન્જીસ અનાઉન્સ થયા હતા પણ એ કાલથી લાગુ પડશે એટલે છેલ્લી અડધી કલાકમાં એટલે ત્રણથી સાડા ત્રણ કાલથી તમને એમએસસીઆઈની રીબેલેન્સિંગ જોવા મળશે સૌથી પહેલાં ઇન્ક્લુઝન્સની વાત કરીએ જ્યાં મેક્સ હેલ્થકેરથી કરી સોના બીએલ અને ઘણા બધા બીજા સ્ટોક્સ જેવી રીતે એચએલ ડિફેન્સ સેક્ટરમાં એમએસસીઆઈમાં એડ થયું છે તો આ ત્રણ કાઉન્ટરમાં તમને ખરીદારી જોવા મળશે ફ્લિપ સાઇડ ઉપર અદાની ટ્રાન્સમિશન અદાની ગેસ અને ઇન્ડસ ટાવર આ બે કાઉન્ટરમાં તમને ખાસ કરીને એક્ઝિટ જોવા મળશે એમએસસીઆઈમાંથી તો પ્રેશર રહેશે ઓબ્વિયસલી આઉટફ્લોની વાત કરીએ તો સૌથી વધારે આઉટફ્લો અદાની ગ્રુપના સ્ટોક્સમાં દેખાશે અદાની ટ્રાન્સમિશન અદાની અદાની ટોટલ ગેસ પર તમારી સ્ક્રીન્સ ઉપર આંકડાઓ આવી રહ્યા છે એ એના ઉપર ધ્યાન દોરજો અને ઇન્ડસ ટાવરમાં બી કાલે લગભગ આઠ કરોડ ડોલરની આસપાસની સેલિંગ દેખાશે આ તો વાત થઈ ઇન્કલુઝન એક્સક્લુઝનની જ્યાં વેટ ઉપર જ જવાનું છે ત્યાં સૌથી પહેલાં નામ આવશે કોટક મહિન્દ્રા બેન્કનું લગભગ સાડા પાંચથી છ હજાર કરોડ સુધીની અહીંયા બાઈંગ જોવા મળશે તો આ સૌથી મોટો ઇન્ક્લુઝન કહીએ કે વેટઅપ કહીએ એ જોવા મળશે તેની સિવાય જે છે મારુતિ ઓએનજીસી જેવા કેપ સ્ટોક્સમાં બી ખરીદારી જોવા મળશે સેલિંગ સાઈડ ઉપર એટલે કે વેટ જ્યાં નીચે ત્યાં છે ત્યાં રિલાયન્સ ઇન્ફોસિસ જેવા કાઉન્ટર્સ દેખાશે જેએસડબલ્યુ સ્ટીલ જેવા સ્ટોક્સ દેખાશે જ્યાં નાનકડી નાનકડી સેલિંગ છે પણ ક્લિયરલી ફોકસમાં ત્રણ સ્ટોક્સ જરૂર રહેશે સૌથી પહેલાં કોટક મહિન્દ્રા બેંક સૌથી મોટો ફ્લો અહીંયા છે એચએલ કારણ કે અહીંયા ઇન્ફ્લો તમને જોવા મળશે ને અદાની ગ્રુપના સ્ટોક્સ ખાસ કરીને અદાની ટ્રાન્સમિશન અહીંયા થોડી વેચવાલી તમને જોવા મળશે આજે બી અદાની ગ્રુપના સ્ટોક્સ અદાની ટોટલ ગેસ અને અદાની ટ્રાન્સમિશન બંને લગભગ ચારથી પાંચ ટકા નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે